તો દેવભૂમિ દ્વારકાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રોગચાળો વકર્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રોગચાળો વકર્યો ત્યારે ચોમાસાની સિઝનમાં વાયરલ રોગચાળો કે જ્યાં રોગચાળાના કારણે હોસ્પિટલના દર્દીઓમાં ધસારો, ત્યારે જામ ખંભાળિયામાં વાયરલ બીમારીએ માથું ઉચક્યું, જ્યાં હોસ્પિટલની કેશબારી ઉપર દર્દીઓની લાંબી કતારો જોવા મળી, ત્યારે તાવ, ઝાડા, ઉલટી, મેલેરિયા સહિતની બીમારીઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. તો મહત્વપૂર્ણ સમાચાર દેવભૂમિ દ્વારકાથી સામે આવી રહ્યા છે કે જ્યાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રોગચાળો વકર્યો છે, ત્યારે ચોમાસાની સિઝનમાં વાયરલ રોગચાળો વકર્યો છે અને જ્યાં રોગચાળાના કારણે હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો જોવા મળ્યો છે, ત્યારે જામ ખંભાળિયામાં વાયરલ બીમારીઓમાં વધારો કે જ્યાં વાયરલ બીમારીએ માથું ઉચક્યું, ત્યારે હોસ્પિટલની કેશબારી ઉપર દર્દીઓની લાંબી કતારો જોવા મળી, ત્યારે તાવ, ઝાડા, ઉલટી, મેલેરિયા સહિતની બીમારીઓમાં ધરખમ વધારો થયો. હું ડૉક્ટર મનોજ કપૂર, અધિક્ષક જામનગર જનરલ હોસ્પિટલ જામ ખંભાળિયા. અત્યારે જે રોગચાળાની બાબતમાં માહિતી છે એમાં એવું છે કે પહેલા 600 થી 650 કેસ રહેતા હતા, અત્યારે 800 થી 850 કેસ જેટલા રહે છે, એટલે કેસોની સંખ્યા વધી ગઈ છે. એમાં પેટના રોગો વધારે દેખાય છે અને તાવના રોગ બી વધારે દેખાય છે. તાવમાં 2 કેસ મલેરિયાના પોઝિટિવ છે, બંને કેસ દાખલ છે, અને પેટના રોગોમાં ઝાડાના કેસો વધારે છે, પણ એવા સિરિયસ નથી અને તમામ દવાને લોકોને 1 કે 1.5 દિવસમાં રજા આપી દેવાય છે. અને કેસોની સંખ્યાની બાબતમાં વધારે છે એટલે થોડી સફાઈ અને ચોખ્ખાઈ રાખવાની જરૂર છે કે ઘરની આજુબાજુ કોઈને પાણી ભેગો ના થાય, અને સાફ પીવામાં જે છે પાણીનું સાફ પાણી પીવે એ પણ બહુ જરૂરી છે, નહીં તો અને બહારનું ખાવાનું જેટલું ટાળે એટલું સારું છે. એટલે એ બાબતમાં માણસોને બી તો તકેદારી રાખવાની છે. અને અત્યારે અહીંયા એવી રોગચાળાની પરિસ્થિતિ નથી, પણ તો પહેલા કરતા કેસો વધારે છે જે બધાને જણાવ